मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 2 માં ગણિત ગમત ચેપ્ટર નંબર 14 પક્ષીઓ આવે છે પક્ષીઓ જાય છે તમને આ પહેલું પેજ દેખાય છે એમાં આપણે પક્ષીઓ ગણવાના છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25 તો કુલ કેટલા પક્ષીઓ થયા 25 પક્ષીઓ तो अँ आ चित्र में तमने आ पेज में चित्र देखाय छे मां कुल केटला पक्षीओ छे 25 पक्षीओ छे तो आप तमने ए गणवाना छे। हवे पाछळना पेज में आपणे कार्डनो उपयोग करी तेने आपे गणी आ पक्षीओना जूथ देखाय छे तमे सांजे के सवारना तमे जोया हशे के पक्षीओ जूथ में आवे छे ने जूथ में जाय छे जाय छे तो आ जूथ में केटला पक्षीओ छे तो 1 2 3 4 5 6 7 8 9 ने 10 तो अँ कहे कि आ जूथ में 10 नु एक कार्ड छे एटले के एक जूथ जाय छे अने आ जूथना पक्षीओ माटे एक एटले के एक ना 6 कार्ड छे एटले के आ कार्ड में केटला पक्षीओ छे तो 6 1 2 3 4 5 अने 6 तो कुल मळीने एटले के आ बधा कार्ड मळीने कुल केटला पक्षीओ छे तो आपणे जोवाना आमां केटला हता 10 छे ने आमां केटला छे 6 छे तो 10 ने 6 केटला थाय 16 थशे तो हवे आमां एक कार्ड केटलो बनशे दशकनो बनशे अने आ जे बाकीना छे तमने देखाय छे ब्लू जे 6 छे केम के ई 10 नो जूथ छे नही एटले के आ केटला छे 16 हवे आ छे ई शू छे दशक छे एटले के तमने येलो कलर एटले के पीळो कलर नो छे ने आ शू छे एकम छे ब्लू कलर नो छे एवी रीते तमने अहींया भणवानुं छे। हवे बाजूना पेज मां तमने आपेलुं छे के तरत ज बीजा 25 पक्षीओ उड़ीने आव्या हवे त्यां कुल केटला पक्षीओ थया ते आपे सरवाळो करीने जाणीए पहेला केटला हता 16 हता ने 16 तो हवे केटला पक्षीओ आव्या 25 बीजा पक्षीओ एटले के 16 प्लस 25 तो हवे आपने कार्ड एटले के आपने अहींया एकम अने दशकने अलग पाड़वाना छे पहेला 16 एटले के 10 पछी 6 एकम छे एटले 1 2 3 4 5 6 पछी बीजा 25 आव्या एटले के 2 પછી 5 1 2 3 4 ને 5 હવે આપણે આનો સરવાળો કરવાનો તો 6 ને 5 કેટલા થશે 11 થશે એટલે એકડો વધી 1 હવે કેટલા થયા 1 2 3 અને 4 તો કેટલા કુલ મળીને કુલ કેટલા પક્ષીઓ થયા તો 41 પક્ષીઓ થયા તો હવે અહીંયા તમે કેટલા આસુ છે દશક છે ને આ એકમ છે તો અહીંયા તમને એ જ અલગ અલગ રીતે સમજાવેલું છે દેખાય છે જો સરવાળો કર્યો છે એક વધી ચડી છે ને 4 હવે તે કુલ મળીને કેટલા પક્ષીઓ થાય છે 41 પક્ષીઓ થાય છે એમાં તમને 10 10 ના 4 જૂથ બનાવેલા છે ને એક એટલું પક્ષી છે એટલે કે એકમ છે। હવે પાછળના પેજમાં અહીંયા કહે છે કે ત્યાં 31 બગલા ને 39 કે શું છે હંસ છે તો બધા થઈને કુલ કેટલા હંસ અને બગલા થાય છે તો આપણે જોવાનું 39 કેમ કે મોટી રકમ ઉપર નાની રકમ નીચે તો કુલ આપણે કીધું છે કે તે આપણે શોધીએ કુલ કેટલા થાય છે જો અહીંયા આપેલું છે બધા મળીને તો 39 પ્લસ 31 હવે 3 10 20 30 31 32 33 34 35 36 37 38 ને 39 10 20 30 ને 31 થઈ ગયા। હવે આપણે સરવાળો કર 9 ને 1 કેટલા થશે 10 10 નું મીંડું વધી 1 હવે કેટલા થયા 3 ને 3 6 ને 1 7 થયા તો કેટલા થશે 70 કુલ બગલા અને હંસ થઈને કેટલા છે 70 છે હવે આ શું છે દશક છે છે એટલે કે આ બધા શું છે દશક છે કેમ કે એકમમાં શું છે 0 છે હંસ અને બગલા થઈને કુલ કેટલા થાય છે તો 70 થાય છે। હવે અહીંયા તમને કીધું છે કે એક સવારે સૂરજે જોયું કે કુલ 70 પક્ષીઓમાંથી 26 પક્ષીઓ જ વધ્યા છે 70 માંથી કેટલા પક્ષીઓ વધ્યા છે 26 અને બાકીના પક્ષીઓ ઉડી ગયા તો કેટલા પક્ષી ઉડી ગયા એ આપણે સંખ્યા અહીંયા જોવાની છે તો મોટી સંખ્યા 70 એમાંથી 26 બાકી રહ્યા આ કુલ હતા આ શું છે તો આ વધ્યા છે। હવે આપણે એ જો ભણવા અહીંયા આપણે જવાબ જોઈએ છે કે કેટલા ઉડી ગયા તો આપણે અહીંયા શું થશે માઇનસ થશે થશે બાદબાકી તો પેલું જોઈ લેવાનું 70 10 20 30 40 50 60 ને 70 10 20 21 22 23 24 25 અને 26 તો આપણે અહીંયા શું લેશું 10 કો લેશું તો 10 માંથી 6 જાય તો 4 અહીંયા એક ઓછો થઈ જશે એટલે કે 6
छमांथी बे जाए तो कितला बचे चार, तो कितला पक्षी उड़ी गया हसे तो 44 पक्षी उड़ी गया हसे। तो अभी रीते आपने एकम अने दशक में आपने आज भण एटले ए शीखवाड़े छे आ शू छे दशक छे ने आ शू छे एकम छे, एटले अभी रीते आपने जोवानुं छे के कितला पक्षी उड़ी गया। तो पाछळना पेज में पण तमने अहीं रकम आपेली छे के महावरानो समय एक क्रिकेट मैच में राहुल કેટલા રન કર્યા 23 રન કર્યા અને ધોનીએ 79 રન કર્યા, તેઓ કુલ કેટલા રન કર્યા, કુલ તો શું થશે પ્લસ થશે, સરવાળો થાય ને, કુલ કેટલા રન કર્યા તો પ્લસ થશે, 9 ને 3 કેટલા થશે 12, તો 12નો બગડો વધી 1, 6, 7, 8 ને 9 તો કુલ કેટલા રન થયા રાહુલ અને ધોનીના થઈને, તો 92 રન કર્યા। હવે અહીંયા છે કે દેમાએ મેળામાં 48 સાલ વેચી, કેટલી 48 અને બીજા દિવસે 17 સાલ વેચી, તો બધી થઈને કેટલી સાલ વેચી, બધી થઈને કીધું છે એટલે કે અહીંયા પણ શું થશે સરવાળો થશે, બધી થઈને કીધું એટલે કે 48 + 17, હવે 8 + 7 કેટલા થશે, તો કેટલા થશે 15, 15નો પાંચડો વધી 1, 4, 5 અને 6, તો દેમાએ કુલ કેટલી સાલ વેચી હશે, તો 65 સાલ વેચી હશે। બુનું સંસ્લું એક ગાજર, એક સંસ્લું અઠવાડિયામાં કેટલા ગાજર ખાઈ શકે છે 29, અને મુનું સંસ્લું એક અઠવાડિયામાં કેટલા ગાજર ખાઈ શકે 42, તો એક અઠવાડિયામાં કોણ વધારે ગાજર ખાય છે, હવે કોણ વધારે ગાજર ખાય છે, તો મુનું ખાય છે, ખાય છે ને, જો આ 29 ખાય છે ને મુનું કેટલું ખાય છે 42, આમાંથી મોટી સંખ્યા કઈ છે, તો મુનું જે અઠવાડિયામાં ગાજર ખાય છે એ કેટલી છે 42, એ જ મોટી સંખ્યા છે। અને કેટલા વધારે ખાય છે, શું કહે છે, મુનું બુનું કરતાં કેટલા વધારે ખાય છે, એટલે કે 42 પછી 29 મોટી સંખ્યા ઉપર ને માઇનસ, કેમ કે કેટલા વધારે તો આપણે માઇનસ કરવું પડશે। હવે અહીંયા 2 છે તો અહીંયા શું હશે, તો અહીંયા આપણે 10 લેશું એટલે કે 12, 12માંથી 9 જાય તો કેટલા બચે, તો 12માંથી 9 જાય તો 3, તો અહીંયા 3 અહીંયા ઓછો થઈ જશે એટલે કે 3 થશે, 3માંથી 2 જાય તો 1, તો કેટલા ગાજર વધારે ખાય છે મુનું, તો 13 ગાજર બુનું કરતાં વધારે ખાય છે। તો અહીંયા આપણે જોવાનું કે મુનુએ આ બુન આ મુનું અહીંયા લખશું મુનું કરતા બુનું એ સોરી અહીંયા મુનું નહીં આવે ને બુનું આવશે, બુનું કરતા મુનું વધારે ગાજર ખાય છે, કેમ કે બુનુના તો 29 છે અને મુનુના 42 છે, એટલે કે બુનું કરતા મુનું વધારે ગાજર ખાય છે, પણ કેટલા 13 ગાજર વધારે ખાય છે। નેહા, નેહા 29 વર્ષની છે અને તેની માતા 58 વર્ષની છે, તો નેહાની માતા કેટલા વર્ષ વધારે મોટી હશે, કેટલા વર્ષ વધારે, તો અહીંયા શું થશે બાદબાકી થશે, મોટી સંખ્યા 58 અને નેહાની એટલે કે નાની સંખ્યા છે એટલે કે 29 થયું, તો હવે અહીંયા આપણે બાદબાકી કરશું કે 18માંથી 9 જાય તો કેટલા બચશે, તો 9 ને 9 18 થાય એટલે કે અહીંયા 9 જ બચશે, અહીંયા ઓછો થઈ જશે એટલે 4, 4માંથી 2 જાય તો 2, તેની માતાની ઉંમર કેટલી વધારે છે, તો 29 વર્ષ વધારે છે, તો નેહાની માતા નેહાની માતા નેહા કર નેહાની માતા નેહા કરતાં 29 વર્ષ વધારે મોટી છે। હવે અહીંયા આપણે સરવાળા અને બાદબાકી કરવાની છે, તમને બધા શીખી ગયા છો, અહીંયા સરવાળો છે તો 7 ને 4 7 8 9 10 ને 11, તો એકડો વધી 1, તો કેટલા થશે 1 2 3 ને 4, કુલ 41, હવે અહીંયા બાદ બાકી છે તો કેટલા થશે 12માંથી 7 જાય તો અહીંયા બચશે 5, અહીંયા 2 એટલે કે 2માંથી 2 જાય તો 0, એવી રીતે પ્લસ કરવાનું, તો 8 ને 3 તો 8 9 10 અને 11, તો એકડો વધી 1, 6 7 ને 8 તો કેટલા થયા 81, એ તો આપ એક બાદબાકીનો જોઈ જાય કે 13 - 9 તો કેટલા બચશે 4, અહીંયા 1 ઘટી જશે, 6માંથી 5 જાય તો 1, તો આવી રીતે તમને આ સરવાળા અને બાદબાકી તમને ચોપડીમાં પૂર્ણ કરવાના છે, જે હું તમને આજે ચોપડીમાં કરાવ્યું એ ચોપડીમાં જ પૂર્ણ કરવાનું છે। થેન્ક યુ।